વાવાઝોડું કરા અને વરસાદની આફત હિંમતનગરમાં વીજળીના ચમકારા અને કડાકાએ લોકોને ઊંઘમાંથી ઊભા કર્યા. 5 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો તો બીજી તરફ ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે પડશે કમોસમી વરસાદ. તો ચાલો જાણીએ હજુ પણ ક્યા ક્યા જિલ્લામાં કમોસમી વરસાદનો ખતરો રહેલો છે અને ક્યા જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડ્યો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર. સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં કમોસમી વરસાદ જોવા મળ્યો તો સાથે જ કાંકડોલ, બળવંતપુરા, બેરણા અને હડિયોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારમાં વરસાદ. બીજી તરફ આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અમરેલી અને બોટાદના કેટલાક જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. લાઠીદળ, કારિયાણી, સગાવાદ, પાટી, પડવદર, સમઢિયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગીરગઢડાના જંગલ વિસ્તારના ધોકડવા, ચીખલકુબા, નીતલી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. આ તરફ બોટાદના રાણપુરાના કિનારા, અણિયાળી, કસબાતી, કેરિયા, ધારપીપળા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. બજારોમાં ભર ઉનાળે નદીની માફક પાણી વહેવા લાગ્યા હતા. માવઠાના પગલે કેસર, કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું. કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 8 માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વિજયનગર અને આસપાસ, ત્યારબાદ ઈડરના સૂર્યનગર, ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારમાં અને તલોદના પુસરીમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક પહેલા દૂર દૂર સુધી વાદળોનો ગડગડાટ શરૂ થયો હતો. થોડા સમયમાં જ વીજળીના ચમકારા શરૂ થઈ ગયા હતા અને ભારે ગાજવીજ શરૂ થઈ હતી. ચારે બાજુ વીજળીના ચમકારા વચ્ચે થોડાક અંતરે તો મોટા અવાજ સાથે અચાનક વીજ કડાકો થયો હતો, જેને લઈને લોકો ઊંઘમાંથી ઊભા થઈ ગયા હતા અને બીજા વીજ કડાકાએ તો કેટલાક વિસ્તારમાં તો વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે વીજ કડાકા બાદ અચાનક ગતિ સાથે કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો હતો, સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ થતો હતો. જોતજોતામાં વરસાદને હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારમાં લઈને રોડ પર પાણી ફરી વળ્યું હતું. લગભગ 2 કલાક બાદ કમોસમી વરસાદ અને ગાજવીજની ધણધણાટી બંધ થઈ હતી. ફાગણ મહિનામાં ચોમાસાની પરિસ્થિતિ જોવા મળી હતી. કમોસમી વરસાદને લઈને ખેતરમાં ઊભા તૈયાર પાકને લઈને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 5 તાલુકામાં 1 મીમીથી 13 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં ખેડબ્રહ્મામાં 1 મીમી, તલાદમાં 11 મીમી, પ્રાંતિજમાં 5 મીમી, વિજયનગરમાં 13 મીમી અને હિંમતનગરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ. વિજયનગર, તલોદ, ઈડર સહિતના પંથકમાં કમોસમી વરસાદ. માવઠાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 26 તાલુકામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં ધૂળની ડમરીઓ સાથે અચાનક વાવાઝોડા સાથે શુક્રવારે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના રાધીવાડ અને વિજયનગર અને તાલુકાના પ્રતાપગઢ, કંપા, ઈડરના સૂર્યનગર, તલોદના પુસરી સહિતના વિસ્તારોમાં બરફ કરા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યા હતા. અચાનક આવેલા કમોસમી વરસાદથી ઘઉં તથા બટાકા સહિતના પાકને નુકસાન થયું હતું. આ અંગેની વિગત એવી છે કે 15 માર્ચથી 16 માર્ચ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં ફેરફાર આવવાની આગાહી કરવામાં આવી હતી. શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં સાંજના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિજયનગર તાલુકાના પ્રતાપગઢ, કંપા સહિત આસપાસના ગામોમાં તો બરફના કરા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ હતી અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. વિજયનગરમાં અને ઈડરના સૂર્યનગર ગામ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે તલોદના પુસરીમાં 20 મિનિટ બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં ઘઉં વડવવાની કામગીરી ચાલુ રહી છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત બટાકા, જીરું, વરિયાળી, રાયડાના પાકને પણ નુકસાન થયું છે. માર્કેટયાર્ડમાં પલળેલા ઘઉંના ભાવ પણ ઓછા મળતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં બરફના કરા સાથે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે કમોસમી વરસાદ રહેશે। રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં બરફના કરા સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે। બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું પડી શકે છે। ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલ સાંજ પછી તાપમાનમાં થશે વધારો। આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આવતીકાલ સાંજ પછી તાપમાનનો પારો બે દિવસ સુધી વધશે, ત્યારબાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।